भोलावमां आवेली प्रार्थना विद्यालयमां नेशनल इंस्टिट्यूट ऑफ ओपन स्कूलनो विवाद वधु घेरो बन्यो छे। ધોરણ 10 અને 12ના એડમિશનના નામે 180 વિદ્યાર્થીઓના રૂપિયા 15-35 હજાર ફી લેવા છતાં હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્ર જ નહીં ફળવાયું હતું। રૂપિયા ગયા સાથે હવે બાળકોના ભવિષ્ય પણ ડૂબ્યા હોવાનો રોષ વાલીઓ વ્યક્ત કરી રહ્યા છે। પ્રાર્થના વિદ્યાલયના આચાર્ય રમેશ પરમારે સુરતની રાઇઝિંગ સ્ટાર એકેડેમી સાથે જોડાણ કરી NIOS સેન્ટર ખોલી દીધું હતું। ધોરણ 10 અને 12માં 180 છાત્રોને પ્રવેશ અપાયો હતો, જેની સામે વિદ્યાર્થી દીઠ રૂપિયા 15 હજારથી 35 હજાર લીધા હોવાનું વાલી જણાવી રહ્યા છે। સાથે જ તેમના બાળકોને એડમિશન આપી સારા ટકા લાવવાની પણ વાતો કરાઈ હતી। પટેલ, મારા બે ભણિયાઓને એડમિશન મેં લીધા હતા, મારા પાસેથી 35-35 હજાર રૂપિયા લીધા છે અને એવું કહેવું કે સારા પર્સન્ટેજ તમને લઈ આપીશું અને એડમિશન પણ અપાઈશું, પરંતુ હોલ ટિકિટ પણ આવી નથી અને એ લોકોનું કશું કોઈ આવ્યો પણ નથી, કોઈ મેસેજ બી આવ્યો નથી કે કોઈ ફોન બી આવ્યો નથી અને કોઈ સરખો જવાબ પણ આપતા છે નહીં અને મારા બે ભણિયાઓના બી વરસ બગડે એવી પરિસ્થિતિમાં અત્યારે મૂકી દીધેલા છે એમને। સ્કૂલમાંથી કોઈ પણ સારો જવાબ કે કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપવા તૈયાર નથી, એ લોકો આવશે કર્યા કરે છે પણ કશું આપતા નથી। જો કે હોલ ટિકિટ નહીં આવવા સાથે પરીક્ષા સેન્ટર પણ ન મળતા વાલીઓના લાખો રૂપિયા તો ડૂબ્યા છે, પણ તેઓના બાળકોનું ભવિષ્ય પણ બગડ્યું હોવાનો રોષ તેઓ ઠાલવી રહ્યા છે। હું એક પેરેન્ટ્સ છું અને મેં મારી બેબીનું પ્રાર્થના સ્કૂલમાંથી જે એમના પ્રિન્સિપાલ છે પરમાર સર, એમની પાસે મેં NIOSના 15 હજાર રૂપિયા ભરેલા હતા અને પછી જ્યારે બધાની હોલ ટિકિટ આવી તો મેં પૂછ્યું કે સર, 4-5 વાર મેં ફોન કર્યા કે સર, અમારી બેબીનું હોલ ટિકિટનું શું થયું? તો કે તમને 30 તારીખ સુધીમાં જણાવવામાં આવશે। પછી મેં કીધું બધી જગ્યાએ તો હોલ ટિકિટ આવી ગઈ, તો કે હજુ સેન્ટરનું થશે પછી તમને કહેવડાવીશું। અને એમણે મારી પાસેથી 15 હજાર રૂપિયા લીધા છે। આજે મારા પૈસા ગયા એનો મને વાંધો નથી, પણ મેવા 180 છોકરાઓના પૈસા ગયા છે અને કેવી કેવી કન્ડિશનમાંથી બાળકો આવે છે એમને મા બાપ જ જાણતા હોય છે કેવી રીતના પૈસા ખર્ચે છે લોકો એની પાછળ, અને પૈસા તો ગયા પણ સાથે અમારા બાળકોના ભવિષ્યનું શું, એના માટે કોણ જવાબદાર? તમે એના માટે કંઈ પગલાં લો એમના ઉપર।